બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહિની ગૌરક્ષા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગોધરાકાંડમાં મૃત્યુ પામેલા રામ સેવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ શ્રી હનુમાન દાદાના મંદિર ખાતે આજે પ્રાંતિજ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહિની ગૌરક્ષાના કાર્યકરો સભ્યો દ્વારા હનુમાન મંદિર ખાતે એકઠા થઈને 19 વર્ષ પહેલાં ગોધરાકાંડમાં મૃત્યુ પામેલ 59 રામસેવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને હનુમાન મંદિર ખાતે એકઠા થયેલ કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પી તેમની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાડ્યું હતું અને શ્રીરામના નારા સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો આ પ્રસંગે VHB અધ્યક્ષ જસવંતસિંહ રાઠોડ, મંત્રી અંકિતભાઈ પટેલ, બજરંગ દળના મહેન્દ્રસિંહ રાઠોડ, વિજયસિંહ મકવાણા, પસાર રાજા, ભગવતીબેન પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગોધરાકાંડમાં મૃત્યુ પામેલા રામસેવકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. જય શ્રી રામ. જય શ્રી રામ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. 27/2/2002 નો દિવસ હિન્દુ સમાજ માટે એક કલંકિત દિવસ સાબિત થયેલો છે. આજે 19 વર્ષ પૂર્ણ થયા હિન્દુ સમાજ માટે, જ્યારે આપણા જ ભાઈઓ, આપણા જ મિત્રો, વડીલો, કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો પિતા ગોધરાકાંડની અંદર જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ દિવસની યાદમાં પ્રાંતિજ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને માતૃશક્તિ સાથે મળીને આજના આ માતમના દિવસે તમામ સેવકોને, 59 સેવકો, આપણા જ ભાઈઓ એ જે કાર્ય માટે બલિદાન આપ્યું છે, પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ હેતુથી અને પાછળવાળા આપણા સેવકોને બમણી તાકાતથી આ કાર્ય પૂર્ણ કરવાની પ્રેરણા આપે, શક્તિ આપે એ હેતુથી આજે 27 ફેબ્રુઆરી 2021ના રોજ હનુમાનજી મંદિર ખાતે તમામ આત્માઓને શાંતિ મળે એ હેતુથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને માતૃશક્તિ દ્વારા રાખવામાં આવ્યો છે.